चलो धोरण 9 सजीवोमां विविधता। आपणे आगला लेक्चरमां जे जोयुं के आपणे सजीवो प्राणीओ बधामां केवी केवी विविधता जोवा मळे छे एना आधारे वर्गीकरण कर्युं, एमां आपणे शुं कीधुं तो के वर्गीकरणनो आधार एरिस्टोटल नामना वैज्ञानिके आपेलो छे। पछी चार्ल्स डार्विन छे ने उद्विकासनी જે ઉદ્વિકાસ એટલે શું એ સમજાવેલું છે, ઉદ્વિકાસની પૂર્વધારણા કોણે આપી છે સૌપ્રથમ તો કે ચાર્લ્સ ડાર્વિને। હવે પછીના લેક્ચરમાં આપણે જોઈએ કે વર્ગીકરણ સમૂહોની પદાનુક્રમિક સંરચના, વર્ગીકરણ સમૂહની પદાનુક્રમિક હવે શું કરશે કે આ વર્ગીકરણમાં પહેલા વનસ્પતિઓ પ્રાણીઓ બધાનું અલગ અલગ રીતે કોષ કેન્દ્ર કોષ છે કે અને બધાની અલગ અલગ રીતે વર્ગીકરણ થશે। તો જોઈએ વર્ગીકરણ સમૂહની પદાનુક્રમિક સંરચના। હવે જો અર્નસ્ટ હેકલ આ વૈજ્ઞાનિક અને બીજા વૈજ્ઞાનિક છે રોબર્ટ વિટેકર અર્નસ્ટ હેકલ અને રોબર્ટ વિટેકર અને કાર્લ બ્લુઝ આ ત્રણ વૈજ્ઞાનિકના નામ છે યાદ રાખવાના છે તમારે। કાર્લ બ્લુઝ આ ત્રણેય વૈજ્ઞાનિક છે, આ ત્રણેય નામના વૈજ્ઞાનિકોએ જૈવ વૈજ્ઞાનિકોએ બધા સજીવો સૃષ્ટિઓ નામના વ્યાપક વર્ગમાં વિભાજિત કરવાનો પ્રયત્ન કર્યો છે। આ બધા ત્રણે ત્રણ વૈજ્ઞાનિકોએ જૈવ વિવિધતા એટલે આપણે જે સૃષ્ટિ છે, સૃષ્ટિ આપણે જે મનુષ્ય છે એનો અલગ અલગ પ્રકારે વિભાજિત કર્યું છે। ચલો જુઓ શું કહે છે કે વિટેકર દ્વારા રજૂ થયેલી વર્ગીકરણ પદ્ધતિમાં 5 સૃષ્ટિ આવેલી છે। કેવી? વિટેકર નામના વૈજ્ઞાનિક, આ વૈજ્ઞાનિક છે એને જે વર્ગીકરણ કર્યું છે એમાં 5 સૃષ્ટિ આવેલી છે। 5 કઈ કે મોનેરા, 5 સૃષ્ટિમાં ક્યાં ક્યાંનો સમાવેશ થાય છે તો કે મોનેરા, પ્રોસ્ટિસ્ટા, ફ્લુગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ। ક્યાં વૈજ્ઞાનિક દ્વારા? તો કે વિટેકર દ્વારા રજૂ થયેલી વર્ગીકરણ પદ્ધતિમાં 5 સૃષ્ટિ આવેલી છે। 5 સમુદાય,
समुदाय में शू शू आए तो प्राणी पी वनस्पति समुदाय में पी वर्ग गोत्र कूल प्रजाति जाति अपना मनुष्य छे मनुष्य तो एम एटली बड़ी जाति छे आपणे जोईए छे के आपणे केटला बधा पटेल ब्राह्मण वाणिया अलग अलग घणा प्रकारनी जातिओ आवे छे आ सब आमा नानामां नानो एकम क्यो छे तो के जाति आ सृष्टिमां नानामां नानो एकम जाति छे तमने कदाच आ पूछाय शके के आपणे नानामां नानो एकम क्यो तो के जाति जो જોઈએ આ રીતે વર્ગીકરણના સ્તરોમાં સજીવોના વિભિન્ન લક્ષણોને આધારે નાનામાં નાના સમૂહોમાં વહેંચાતા જતા આપણે વર્ગીકરણના નાનામાં નાનો એકમ એકમ સુધી પહોંચી શકે છે જો આવી રીતના આપણે વર્ગીકરણ કરીએ ને આવી રીતે તો આપણે કોઈ પણ વસ્તુના નાનામાં નાના એકમ સુધી પહોંચી શકે છે આમ સજીવો આમ અલબત્ત આપણે ક્યાં સજીવોને એક જ જાતિના સજીવો કહીએ છીએ વિશાળ અર્થમાં એક જાતિના એવા તમામ સજીવોનો સમાવેશ થાય છે કે જેઓ આમાં શું કહે છે કે અલબત્ત આપણે ક્યાં સજીવોને એક જ જાતિના સજીવો કહીએ છીએ વિશાળ અર્થમાં એક જાતિના એવા તમામ સજીવોનો સમાવેશ થાય છે કે જેમાં પ્રજનન કરીને પેઢી આગળ વધે છે પ્રજનન કરીને જેમાં પેઢી આગળ વધતી હોય એમાં આ બધી જાતિઓનો ઉપયોગ થાય છે આ સૃષ્ટિ આપણે અલગ અલગ કરી કે જેમાં પ્રજનન દ્વારા કે આગલી પેઢી વધી શકતી હોય એમાં આનો ઉપયોગ થાય છે વિટેકર દ્વારા રજૂ થયેલ સૃષ્ટિ વર્ગીકરણની પાંચ મુખ્ય સૃષ્ટિઓની વિશેષતાઓ નીચે દર્શાવેલી છે તો પહેલું શું કીધું મોનેરા પહેલું શું આવ્યું મોનેરા તો આપણે જોઈએ કે મોનેરામાં શું આવે છે તમારે યાદ રાખવાનું છે વૈજ્ઞાનિકોનું નામ ક્યાં વૈજ્ઞાનિક કે શું આપ્યું એ યાદ રાખવાનું છે અને મોનેરા મોનેરા શું કે આ સજીવો મોનેરા તો કે આ સજીવોમાં સુયોજિત કોષ કેન્દ્ર કે અંગિકાઓ હોતી નથી શું નથી હોતું સુયોજિત કોષ કેન્દ્ર અને અંગિકાઓ અને કોષ કેન્દ્ર હોતું નથી અહીંયા રોંગ કરું એનો મતલબ હોતું નથી અને ના તો તેમના શરીર બહુકોષીય હોય છે બહુકોષીય પણ જો કોષ કેન્દ્રી ના હોય એનો મતલબ બહુકોષીય ના જ હોય છે એટલે કોષ કેન્દ્ર હોય ને એ જ બહુકોષીય હોય એટલે બહુકોષીય પણ નથી હોતા અન્ય રીતે જોતા તેમાં જોવા મળતી વિવિધતા અન્ય લક્ષણો પર નિર્ભર કરે છે તેઓમાં કેટલાકમાં કોષ દિવાલ જોવા મળે છે શું જોવા શું મળે છે કોષ દિવાલ જોવા મળે છે મોનેરા સૃષ્ટિમાં જે આવતા હોય એમાંથી અમુક કેટલાય પ્રાણીઓને કોષ દિવાલ જોવા મળે છે શું જોવા મળે છે કોષ દિવાલ જ્યારે કેટલાકમાં કોષ દિવાલ નથી હોતી કેટલાકમાં કોષ દિવાલ જોવા મળે છે જ્યારે કેટલાકમાં કોષ દિવાલ હોતી નથી બહુકોષીય સજીવોમાં કોષ દિવાલ હોતી હોવી કે ન હોવી તેની વિપરીત અસર તેઓની શરીર રચના પર થતી નથી હવે જો આપણે એવું કહીએ કે બહુકોષીય જે બહુકોષીય હોય છે ને એનામાં કોષ દિવાલ હોય છે પણ આ જે મોનેરા છે એનામાં એની કંઈ વિપરીત અસર થતી નથી કે કોષ દિવાલ હોય કે ના હોય મોનેરા સૃષ્ટિમાં બહુ અસર થતી નથી કેટલાક સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે અથવા તો કેટલાક પર્યાવરણમાંથી મેળવે છે આ મોનેરા સૃષ્ટિમાં કેટલાક જાતે બનાવે છે જે જાતે બનાવે ખોરાક પોતાનો એને શું કહેવાય સ્વયંપોષી અને કેટલાક બહારથી મેળવે છે કેટલાક જો બહારથી મેળવે છે અને શું કહેવાય પર્યાવરણમાંથી મેળવે છે અને પરપોષી કહેવાય બહારથી મેળવે બહાર પૂછાઈ શકે છે કે પરપોષી એટલે શું અને સ્વયંપોષી એટલે શું જો તમને ઉદાહરણ આપ્યા છે ઉદાહરણ તરીકે બેક્ટેરિયામાં ક્યાં કહેવાય બેક્ટેરિયા જીવાણુ કહેવાય તો નીલ રહિત લીલ લીલ છે ઈ આમાં આવે ઉદાહરણમાં આમાં શું શું હોય તો કે લીલ
साइनोबैक्टेरिया माइक्रोप्लाज्मा કેટલા ઉદાહરણ તરીકે આકૃતિમાં દર્શાવ્યા છે આકૃતિ કઈ તો 7.1 માં જો 7.1 માં છે એમાં મોનેરાના પ્રતિને બેક્ટેરિયા અને એનિબા એના બીના છે એમાં જો શું કીધું છે વિષમ કોષ્ઠ છે વિશ્રામી બીજરાણુ છે આ બધો તમને આકૃતિ પર તમને અહીંયા 7.1 માં દર્શાવેલી છે તો તમારે યાદ રાખવાનું કે મોનેરા જે છે એમાં મોનેરા સૃષ્ટિમાં શું શું આવે છે હવે જો પ્રોસ્ટિસ્ટા 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 સૃષ્ટિમાં શું આવે તો કે જે આનાથી બધું અલગ છે થોડું પ્રોસ્ટિસ્ટામાં એક સમૂહ કે જૂથમાં એક કોષીય ઘણા પ્રકારના સુકેન્દ્રીય સજીવોનો સમાવેશ થાય છે કેવા એક કોષીય હોય પણ કેવા હોય સુકેન્દ્રીય રિયોટિક ખાલી કે રિયોટિક સમજા
આ વિક્રેતા કે શું પોષી તેઓ સડેલા કાર્બનિક પદાર્થમાંથી પોષણ મેળવે છે કેમાંથી કે સડેલા કાર્બનિક પદાર્થમાંથી શું મેળવે છે પોષણ વિષમ પોષી એટલે શું તો કે બીજા દ્વારા પદાર્થ મેળવે છે બીજામાંથી બીજામાંથી ખોરાક મેળવે છે શું કહેવાય વિષમ પોષી સ્વયં પોષી એટલે પોતાનામાંથી જ ખોરાક મેળવે શું કહેવાય મૃતજીવી પણ કહે છે તેઓ માની ઘણી બધી ફૂગ તેમના જીવનની વિવિધ વિશેષ અવસ્થામાં બહુકોષીય ક્ષમતા પ્રાપ્ત કરી લે છે ફૂગની કોષ દિવાલમાં કાઇટિન નામની જટિલ શર્કરા આવેલી હોય છે ફૂગની જે કોષ દિવાલ હોય કોષ દિવાલ એટલે શું તો કે આ કોષ છે ને કોષ એની ફરતે એક દિવાલ આવેલી હોય એને શું કહેવાય કોષ દિવાલ એટલે શું કહે છે કે ફૂગની કોષ દિવાલમાં કાઇટિન નામની જટિલ શર્કરા જટિલ શર્કરા જોવા મળે છે જો આપ તમને ખાલી બે માર્કમાં અથવા તો એક માર્કમાં પૂછે તો તમારે આવો પોઈન્ટ લખી દેવાના થાય કે ફૂગમાં આ વસ્તુ હોય છે આ ના હોય શું કહે છે કે ફૂગની કોષ દિવાલ હોય છે કાઇટિન નામની જટિલ શર્કરા જોવા મળે છે હવે ફૂગના ઉદાહરણો ક્યાં ક્યાં તો કે ઈસ્ટ મશરૂમ મશરૂમ તમે જોયું હશે છત્રી જેવું આપણે ઘણી વાર કોઈ એક જગ્યાએ કઈ કચરો પડ્યો હોય કે બહુ સમયથી પડ્યો રહ્યો હોય તેમાં પેલી મશરૂમ જેવું થઈ જાય મશરૂમ હોય છે પછી ઈસ્ટ હોય છે પછી જો બીજું શું કીધું છે એગેરિક્સ આ જે છત્રી જેવું કીધું ને એને શું કહેવાય એગેરિક્સ હોય છે તમે પણ એ છત્રી જેવું છે એ તો તમે જોયું જ હશે પેનિસિલિયમ એસ્પેસિલસ આ બધું શું છે ફૂગ છે આપણે જોયું છે રોટલી બહુ બધા સમય સુધી પડી નહીં તો એમાંથી ફૂગ થઈ જાય એવી જ રીતે અથવા તો કોઈ સાપ હોય કોઈ વસ્તુ બહાર એમ ગરમીમાં પડી રહે તો ફૂગ થઈ જાય તો એટલે તમે બધા ફૂગ તો જોઈએ જ છે કેટલીક ફૂગની જાતિઓ નીલ રહિત નીલ હરિત લીલની સાથે સ્થાયી આંતર સંબંધ ધરાવે છે કેટલીક ફૂગની જાતિઓ નીલ હરિત લીલ હોય ને એની સાથે લીલ સાથે સ્થાયી આંતર સંબંધ ધરાવે છે જેને સહજીવન કહે છે શું કહે જેને સહજીવન એટલે નીલની સાથે ફૂગ રહેતી હોય બે ભેગા જે આંતર જીવન ધરાવતા છે સહજીવન કહે છે આવા સહજીવી સજીવોને લાયકેન કહે છે આવા જે સહજીવી સજીવો છે એને શું કહેવાય લાયકેન સમજાણું લાયકેન એટલે શું છે સહજીવી પદ સજીવો છે એમ શું કહેવાય લાયકેન કહે છે તે લાયકેન મોટે ભાગે વૃક્ષોની છાલ પર રંગીન ધબ્બો સ્વરૂપે જોવા મળે છે કેમાં જોવા મળે લાયકેન તો કે વૃક્ષની છાલ પર જોવા મળે છે કેવો કે રંગીન ધબ્બા સ્વરૂપે વૃક્ષની છાલ પર રંગીન ધબ્બા સ્વરૂપે જોવા મળે છે હવે એના પછી જોઈએ વનસ્પતિ સૃષ્ટિ આઈએસ કરી દઉં છું આના પછી જોઈએ વનસ્પતિ સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ હવે એ વનસ્પતિ સજીવો આવે છે આ વનસ્પતિ સૃષ્ટિ
સૃષ્ટિમાં વનસ્પતિ સૃષ્ટિમાં કયા પ્રકારના આવે છે તો કે કોષ દિવાલ ધરાવતા સુકોષ કેન્દ્ર જેને કેન્દ્ર પણ હોય સુકોષ કેન્દ્ર એનો મતલબ છે વનસ્પતિ સૃષ્ટિમાં કેન્દ્ર સુકોષ કેન્દ્ર એટલે આ કેન્દ્ર આ માઈક સુકોષ છે એની અંદર કેન્દ્ર હોય અને કેન્દ્ર હોય એટલે કોષ દિવાલ ધરાવતો હોય એટલે આ જે કોષ છે એ કોષ દિવાલ ધરાવતો હોય આને શું કહેવાય સુકોષ કેન્દ્રી કોષ દિવાલ થાય છે અને પ્રકાશ સંશ્લેષણ માટે હરિત કણોનો ઉપયોગ કરે છે પ્રકાશ સંશ્લેષણ માટે શેનો ઉપયોગ કરે છે પ્રકાશ સંશ્લેષણ માટે હરિત કણોનો ઉપયોગ કરે છે હરિત કણ તમને ખબર હશે પ્રકાશ સંશ્લેષણ જ્યારે છે પ્રકાશ સંશ્લેષણ કરતા તમે જો રાતના સમયે વૃક્ષ તમે એના પાંદડા હોય છે એના જે પર્ણ હોય છે ત્યારે તમને ચમકતા નહીં દેખાય રાતના સમયે અને દિવસના તમે જ્યારે તડકો આવતો હશે એની ઉપર તડકો પડતો હશે ત્યારે જો તેના પાંદડા ચમકતા હશે એ ચમકતા પાંદડાનું કારણ શું છે તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવાને કારણે એના ઉપર જે હરિત કણ આવેલા હોય છે એ આપણે ચમકતા હોય એવા દેખાય છે ચમકતા એટલે શાઇન કરતા હોય છે આ વર્ગમાં બધી જ વનસ્પતિઓનો સમાવેશ થાય છે કારણ કે આપણી આસપાસ વનસ્પતિઓ અને પ્રાણીઓ સૌથી વધારે જોવા મળે છે જોકે વનસ્પતિ સૃષ્ટિના ઉપવર્ગોની ચર્ચા આના પછી આપણે કરેલી છે વનસ્પતિ સૃષ્ટિની જે ઉપવર્ગો એટલે કેમ જેમ કે આપણે ફૂગ જોઈએ તો ફૂગના આપણે બધું જોયું કે આ ફૂગમાં આ બધી વસ્તુ હોય છે મોનેરા હોય છે તો એની જે સૃષ્ટિ જોઈ પછી પ્રોસ્ટિસ્ટાની જોઈ એવી રીતે વનસ્પતિ સૃષ્ટિનો આપણે આગળ જોશું એવી રીતે આમાં આવશે પ્રાણી સૃષ્ટિ મોનેરા છે કેવું છે એક કોષીય
કેવું જેમાં અમીબાનો પણ સમાવેશ થાય છે મોનેરા પછી આવે છે એકકોષીમાં પ્રોસ્ટિસ્ટા આપણે આગળ જોયું કે નહીં એકકોષી કે જે સુકોષ કેન્દ્રી હોય છે પણ એકકોષી હોય છે એને કેવું કહેવાય પ્રોસ્ટિસ્ટા બહુકોષીમાં શું આવે છે તો કે એમાં કોષ દિવાલ વિહીન સજીવ આવે છે બહુકોષીમાં બહુકોષીમાં કોષ દિવાલ વિહીન હોય છે બહુકોષીમાં કોષ દિવાલ વિહીન સજીવો આવે છે અને એમાં કોણ આવે કોષ દિવાલ વિહીન એટલે આમાં પ્રાણીઓ આવે કે જે સુકોષ કેન્દ્રી હોય છે બહુકોષીય હોય છે કોષ દિવાલ વિહીન હોય છે જેને કોષ દિવાલ વિહીન એટલે કોષ દિવાલ હોતી નથી અને કોણ આવે તો પ્રાણી હવે પ્રોસ્ટિસ્ટા છે હવે જો બહુકોષીયમાં બે પ્રકારના આવે તો કે એકમાં કોષ દિવાલ હોય છે અને એકમાં કોષ દિવાલ નથી હોતી એકમાં કોષ દિવાલ હોય છે અને એકમાં કોષ દિવાલ નથી હોતી કોષ દિવાલ વિહીન અને કોષ દિવાલ રહી દિવાલ વિહીનમાં પ્રાણી આવે કોષ દિવાલ યુક્તમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ન શકતા હોય એવા સજીવ જેમ કે ફૂગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થતી હોય જેને કોષ દિવાલ હોય છે બહુકોષીય હોય છે કોષ દિવાલ હોય છે પણ પ્રકાશ સંશ્લેષણની ન થતું હોય એવા કોણ આવે ફૂગ સમજાણું અને આમાં પાછું કોષ દિવાલ યુક્તમાં એક પ્રકાશ સંશ્લેષણ કરી શકે એવું આવે યુક્તમાં એક પ્રકાશ સંશ્લેષણ ન કરી શકતું હોય એવું અને એ પ્રકાશ સંશ્લેષણ જ્યારે કોષ દિવાલ યુક્ત જેમાં કોષ દિવાલ હોય એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા
માં ના થતી હોય અને એક માં થતી હોય, ના થતી હોય એ ફૂગ ને થતી હોય વનસ્પતિ. સમજાઈ ગયું? વનસ્પતિ એટલે વનસ્પતિ સૃષ્ટિ, ફૂગ એટલે ફૂગ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, પ્રોસ્ટિટા પ્રોસ્ટિસ્ટા સૃષ્ટિ અને મોનેરા સૃષ્ટિ. હવે આપણે આગળ વનસ્પતિ સૃષ્ટિ આખી ડિટેલમાં સમજશું એ આગલા લેક્ચરમાં આપણે જોઈશું. અહીંયા સુધીનું બધાએ વાંચીને ક્લિયર કરવાનું છે.